એલસીબી ઝોન 4 અને ખડોદરા પોલીસની ટીમે એમડી સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4 અને ખડોદરા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી જૂની સબ જેલની ગલીમાંથી સંદેશ પ્રેશની ગલીમાં વોચ રાખી ત્યાંથી તોસીફ ખાન, યુનિસ ખાન, બિસ્મિલ્લા ખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મઝિક શેખને ઝડપી પાડી તેઓ પાસેથી એમડીનો જથ્થો તથા મોપેટ મોબાઈલ ફોન અને રોકડ સહિત 150,000થી વધુની મત્તા કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે. સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈરાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું હતું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 85,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલને 2,37,690 મુદ્દામાલ કબજે કરેલ છે અને NDPS એક્ટ મુજબ PI ખડોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.